નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ બે વિષય ગુજરાતી ભણીએ. આજે આપણે પાઠ નવ આપણે સૌ તોફાન એ વિષે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, તમે તોફાન કરતા હશો તો તમારા મમ્મી પપ્પા તમને લડતા પણ હશે. એવી રીતે વાંદરાઓ પણ કેવા કેવા તોફાનો કરે છે એ વિશે આપણે ભણવાનું છે. તો આમાં આપણને એક ગીત આપ્યું છે, એ ગીત આપણે ગાઈશું અને પછી તેનો અભ્યાસ કરીશું. તો ચાલો ગીત ગાઈએ. વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉપા છાનો માનો જોયા કરું થઈને ચૂપા છું. એક મોટો ગુડિયો એ વાનર નો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપા છું. લીમડા કેરી ખાય લીંબોળી વડે ના ખાય ટેટા. કેરી કેરી ખાય ખાઈને ગોટલા નાખે હેઠા. ઠેકડા મારે મારે ગુલાટો કરતા જૂટા જૂ. છાનો માનો જોયા કરું થઈને છુપા છું. વડલા ડાળે વાંદરા ટોળી કરતી કૂપા હું. છાનો માનો જોયા કરું થઈને છુપા છું. તો વિદ્યાર્થીઓ, તમને ગીત કેવું લાગ્યું? સરસ લાગ્યું ને? તો તમે આ ગીત ગાજો અને તમારા મમ્મી પપ્પા નાના ભાઈ બહેન બધાને સંભળાવજો. હવે આપણે આ ગીતનો અભ્યાસ કરીએ. તો જુઓ, અહીં બોર્ડ પર ગીત લખેલું છે, એ ગીત આપણે વાંચીશું અને તેનો અભ્યાસ કરીશું. વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉપા છું. વડલાની ડાળે, વડ એ જળ છે, વડનું જળ તમે જોયું હશે. તો એ જળ પર વાંદરા ટોળી એટલે કે વાંદરાની ટોળી. વડલા ડાળે વાંદરા ટોળી, વડલાના જળ, વડના જળની ડાળીઓ પર વાંદરાની ટોળી શું કરતી હતી? ઉપા ઉપ કરતી હતી. વાંદરા કેવું બોલે? ઉપ ઉપ બોલે ને? તમે વાંદરાનો અવાજ સાંભળ્યો હશે. તો વાંદરા ટોળી ઉપા ઉપ કરતી હતી. ક્યાં? તો વડલાની ડાળે. છાનો માનો જોયા કરું થઈને છુપા છું. હું છાનો માનો છું થઈને એ વાંદરા ટોળીને જોયા કરું છું. એક મોટો ગુડિયો એ વાનરનો સરદાર, એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. એક મોટો ગુડિયો એટલે બધા વાંદરા કરતા મોટો વાંદરો હતો એ એને ગુડિયો કહે છે. તો એ મોટો ગુડિયો હતો એ વાનરનો શું હતો? સરદાર. વાનર એટલે વાંદરા. તો વાનરનો એ સરદાર હતો અને એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. એટલે કે એ મોટો વાંદરો જે હતો, જે ગુડિયો વાંદરો હતો, તેની પાછળ નાના મોટા એવા બીજા 10-12 વાંદરાઓ હતા. છાપરા કૂદે કૂદે
અભ્યાસ કરીએ.
ને જોઈ લઈએ. એ વાંદરા કેરીઓ સાથે ગોટલા પણ ખાઈ જાય છે, તો ખોટું. બે બાળક વાંદરાઓને હુમો પાડીને ભગાડે છે, ખોટું. ત્રણ વાંદરા બહાદુર છે, સાચું. ચાર વાંદરા છાપરા અને અગાસી પર ઉડાકૂદ કરે છે, સાચું. પાંચ વાંદરા ટોળી ગઢમાં ઘૂસી જાય છે, ખોટું. છ વાંદરા રસ્તે આવતા જતા લોકોની વસ્તુઓ પડાવી લે છે, સાચું. સાત વાંદરા ઠેકડા અને ગુલાટો મારે છે, તો સાચું. હવે આપણે જો શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી ગીતની પંક્તિઓ લખો. અહીં આપણને શબ્દો આપ્યા છે જે આડા અવડા થઈ ગયા છે, તે શબ્દોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને ગીતની પંક્તિ બનાવવાની છે. તો આપણે વાક્ય વાંચીશું એટલે આપણને ખબર પડશે. પહેલું વાક્ય, વાંદરા ટોળી ફૂંપા ફૂંપ વડલા ડાળે કરતી. આપણે ગીત કેવી રીતે ગાતા હતા કે વડલા ડાળે વાંદરા ટોળી કરતી ફૂંપા ફૂંપ, પણ અહીં શબ્દો આડા અવડા થઈ ગયા છે. તો આપણે સાચા ક્રમમાં ગોઠવીએ કે વડલા ડાળે વાંદરા ટોળી કરતી ફૂંપા ફૂંપ. આ વાક્ય સાચું બનાવ્યું. પછી બીજું વાક્ય, ખાય લીંબોળી કેરી લીમડા ખાય ટેટા વડના. ખાય લીંબોળી કેરી લીમડા ખાય ટેટા વડના. તો આ શબ્દો પણ આડા અવડા થઈ ગયા છે, આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ. તો પહેલો શબ્દ કયો આવશે? લીમડા કેરી ખાય લીંબોળી વડના ખાય ટેટા. શું આવશે? જવાબ લખીએ કે લીમડા કેરી ખાય લીંબોળી વડના ખાય ટેટા. હવે ત્રીજું વાક્ય, ખાઈને કેરી કેરી ખાય બેઠા રોટલા નાખે. તો આ શબ્દો પણ આડા અવડા થઈ ગયા છે, તે શબ્દોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ. તો ખાઈને કેરી કેરી ખાય બેઠા રોટલા નાખે. પહેલો શબ્દ શું આવશે? કેરી કેરી ખાય ખાંડે ગોટલા નાખે ફેરખા. શું લખીશું? કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. શું આવશે? કેરી કેરી ખાઈ ખાઈને ગોટલા નાખે હેઠા. હવે ચોથું વાક્ય જુઓ, ગુલાટો મારે મારે ઠેકડા જુગા જૂટ કરતા. શું છે? ગુલાટો મારે મારે ઠેકડા જુદા જૂટ કરતા. તો આ શબ્દો પણ આડા અવડા થઈ ગયા છે, તે શબ્દોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ. તો પહેલા શું આવશે? ઠેકડા મારે મારે ગુલાટો કરતા જુદા જૂટ. શું આવશે? ઠેકડા મારે મારે ગુલાટો કરતા જૂટા જૂટ. બરાબર. હવે પાંચમું વાક્ય છે, દસ બાર એની પાછળ નાના મોટા વાંદરા છે. તો સાચું વાક્ય શું બનશે? એની પાછળ નાના મોટા વાંદરા છે દસ બાર. શું બનશે? એની પાછળ નાના
પ્રશ્નો અહીં લખ્યા છે, આપણે તેના જવાબ લખીશું. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, બાળક છાનો માનો શું કરે છે? તો બાળક છાનો માનો વાંદરા તોડીને જોયા કરે છે. આપણે જવાબ લખીએ કે બાળક છાનો માનો વાંદરા તોડીને જોયા કરે છે. પછી બીજો પ્રશ્ન છે, વાંદરા કેવા બહાદુર છે? શું છે પ્રશ્ન? કે વાંદરા કેવા બહાદુર છે? તો વાંદરા છાપરા અને અગાસી કૂદે એવા બહાદુર છે. તો આપણે જવાબ લખીએ કે વાંદરા છાપરા અને અગાસી કૂદે એવા બહાદુર છે. હવે ત્રીજો પ્રશ્ન છે, વાંદરા શું શું ખાય છે? પ્રશ્ન શું છે કે વાંદરા શું શું ખાય છે? તો વાંદરા લીમડાની લીંબોળી, વડના ટેટા અને કેરી ખાય છે. આપણે જવાબ લખીએ કે વાંદરા લીમડાની લીંબોળી, વડના ટેટા અને કેરી ખાય છે. તો બાળકો, આપણે પ્રશ્નોના જવાબ લખ્યા. હવે આપણે પ્રશ્નો અને જવાબ એક સાથે વાંચી લઈએ. છેલ્લો પ્રશ્ન, બાળક છાનો માનો શું કરે છે? જવાબ, બાળક છાનો માનો વાંદરા તોડીને જોયા કરે છે. બીજો પ્રશ્ન, વાંદરા કેવા બહાદુર છે? જવાબ, વાંદરા છાપરા અને અગાસી કૂદે એવા બહાદુર છે. ત્રીજો પ્રશ્ન, વાંદરા શું શું ખાય છે? તો વાંદરા લીમડાની લીંબોળી, વડના ટેટા અને કેરી ખાય છે. તો વિદ્યાર્થીઓ, તમે આ ગીતનો અભ્યાસ કરજો, તેના શબ્દો, પ્રશ્નો, વાક્યો, ખરા ખોટા વગેરેનો અભ્યાસ કરજો. થેન્ક યુ.